સમાચારમાં આગળ વધી જાણકારી મળી રહી છે કે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ રિવરફ્રન્ટની મુલાકાત લેશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચની જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આજે આયોજન કરાવશે. સરદાર બ્રિજથી અટલ બ્રિજનો રિવરફ્રન્ટનો જે લોઅર પ્રોમિનાટ છે તે મુલાકાતીઓ માટે બંધ રહેવાનો છે. અટલ બ્રિજ પણ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. જાણકારી એવી મળી રહી છે કે બપોરે 12:30 વાગ્યા સુધી મુલાકાતીઓ રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજથી અટલ બ્રિજ સુધી નહીં જઈ શકે. રિવરફ્રન્ટ મુલાકાત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ ક્રૂઝમાં સવારી પણ કરશે અને સાથે સાથે ફોટોગ્રાફીની મજા પણ લેશે. ઓસ્ટ્રેલિયાની ટીમ અટલ બ્રિજની મુલાકાત લેશે. રિવરફ્રન્ટ પર ઓસ્ટ્રેલિયન ટીમનો લગભગ 1.5 કલાક જેટલો કાર્યક્રમ રહેશે અને એ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલની જીત બાદ આજે ઓસ્ટ્રેલિયન ટીમ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કે તેઓ અમદાવાદના રિવરફ્રન્ટની મુલાકાત લેશે. અટલ બ્રિજ કે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે ત્યાં આજે તેઓ પહોંચશે અને લગભગ 1.5 કલાક જેટલો જે સમય છે તેઓ ત્યાં વ્યતીત કરશે તેવી જાણકારી મળી રહી છે. સાથે સાથે જે ત્યાં ક્રૂઝ ખાસ છે એ ક્રૂઝની પણ તેઓ મજા માણશે. જાણકારી મળી રહી છે કે સરદાર બ્રિજથી અટલ બ્રિજ સુધીનો જે ભાગ છે તે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. 12:30 વાગ્યા સુધી એ રસ્તો સામાન્ય લોકો માટે બંધ રહેશે કારણ કે ત્યાં ઓસ્ટ્રેલિયન ટીમ પહોંચવાની છે. તેના માટેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ જ મુદ્દે વધુ જાણકારી અમારા સંવાદદાતા દર્શન આપી રહ્યા છે. દર્શન, કેટલા વાગે ઓસ્ટ્રેલિયન ટીમ રિવરફ્રન્ટ પર પહોંચશે અને શું કાર્યક્રમ તેમનો ત્યાં રહેવાનો છે? જી, જણાવી દઉં, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ જે પહોંચવાના મેસેજ હતા, પરંતુ માત્ર એક કપ્તાન જે છે તેઓ રિવરફ્રન્ટ ઉપર પહોંચી ચૂક્યા છે. વર્લ્ડ કપની સાથે આ કપ્તાન આ જોઈ શકાય છે ક્રૂઝની અંદર સવાર થઈ ચૂક્યા છે અને તેઓ સાબરમતી નદીમાં આ ક્રૂઝમાં સવાર થઈને સાબરમતી નદીની અંદર ફરવાની મજા લઈ રહ્યા છે. સાથે જ આ ક્રૂઝની અંદર જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કપ્તાન જે કોમિન્સ જે છે તેમનો જે વર્લ્ડ કપની ટ્રોફી જે છે તેની સાથે અહીંયા ફોટોશૂટ પણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આ એક વસ્તુ થઈ, તેની સાથે અટલ બ્રિજ છે તેની ઉપર પણ આ કપ્તાનને લઈ જઈને ત્યાં ફોટોશૂટ કરવાની પણ વાત ચાલી રહી છે. પરંતુ સમયને આધારે આ તમામ કાર્યક્રમ જે છે તે આગળ ધપાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ એક્સક્લુઝિવ દ્રશ્ય જે TV9ની સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે ઓસ્ટ્રેલિયન કપ્તાન, ક્રિકેટ ટીમ કપ્તાન જે છે તે ક્રૂઝમાં સવાર છે. ઉપરની તરફ જે ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે તે જગ્યા ઉપર આ કપ્તાન અન્ય ક્રૂ મેમ્બર સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે ઉપર સવાર છે અને ત્યાં તેમનો ફોટોશૂટ ચાલી રહ્યું છે. અને એક કહી શકાય છે સાબરમતી નદીનો આહલાદક નજારો તેઓ માણી શકે, એક અલગ અનુભવ કરી શકે, અમદાવાદમાં આ પ્રકારની એક સુવિધા છે તે પણ તેઓ જોઈ શકે. આ પ્રયાસ જે છે તે કોર્પોરેશન અને રિવરફ્રન્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે. તે શરૂ થઈ ચૂક્યો છે અને લગભગ 1.5 થી 1.25 કલાક સમય જેટલો કાર્યક્રમ આ ચાલશે. એટલે કે એટલા સમય સુધી ઓસ્ટ્રેલિયન ટીમ કપ્તાન જે છે તે આ સાબરમતી નદીની અંદર જોવા મળશે, અટલ બ્રિજ ઉપર અહીંયા જોવા મળી શકે છે આ પ્રકારનો કાર્યક્રમ. સાથે આ જે ક્રૂઝની પાછળ ફાયરની સેફટી બોટ પણ અહીંયા જોડે અહીંયા રાખવામાં આવી છે જેથી કરીને કોઈ પણ ઘટના હોય તો તાત્કાલિક તેને મદદ મળી રહે. આ પ્રકારની એક વ્યવસ્થા તંત્ર દ્વારા, કોર્પોરેશન દ્વારા, રિવરફ્રન્ટ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે અને આ ચાલુ ક્રૂઝ ઉપર સાબરમતી નદીની અંદર હાલ ફોટોશૂટ જે છે તે કરવામાં આવી રહ્યું છે. તે ફોટોશૂટના જે ફોટો છે તે BCCI જે છે તે જાહેર કરશે અને આ ફોટા જે છે તે કહી શકાય છે કે આ વર્લ્ડ કપની જે જીતમાં જે ઓસ્ટ્રેલિયાની ટીમ જે જીતી છે તેની એક ઝાંખી પણ અહીંયા બની રહેશે. એટલે કે અમદાવાદની ઝાંખી અહીંયા થાય, ઓળખ લોકો સુધી પહોંચે, ઓસ્ટ્રેલિયા સુધી આ ઓળખ પહોંચે તેનો આ પ્રયાસ છે અને તેના પ્રયાસના ભાગરૂપે આ એક કાર્યક્રમનું આયોજન તંત્ર દ્વારા, કોર્પોરેશન દ્વારા, પોલીસ વિભાગ દ્વારા, BCCI દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકારનો માહોલ હાલ આ સાબરમતી નદી ખાતે જોવા મળી રહ્યો છે અને તે બાદ આ જે કપ્તાન જે છે તે પરત અહીંયા હોટલ ઉપર જશે અને ત્યાંથી ટીમ સાથે તે પરત રવાના થઈ શકે છે. પરંતુ હાલ ચોક્કસ કાર્યક્રમ નથી આવ્યો તેમના ઓસ્ટ્રેલિયા પરત જવાનો, પરંતુ હાલ જે પ્રમાણે કાર્યક્રમની રૂપરેખા આવી રહી છે તે પ્રમાણે કાર્યક્રમ અમદાવાદની અંદર ચાલી રહ્યો છે.
ઓકે દર્શન આગળ પણ આપની પાસેથી જાણકારી મેળવીએ છીએ. તો અત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના માત્ર કેપ્ટન રિવરફ્રન્ટ પર હાજર છે અને તેઓ જે ક્રૂઝ છે તેમાં તેમની જે વર્લ્ડ કપ ટ્રોફી છે તેની સાથે તેમનું ફોટોશૂટ થઈ રહ્યું છે. અટલ બ્રિજ અને અમદાવાદના રિવરફ્રન્ટનો આ નજારો જાણે તેઓ માણી રહ્યા છે.